आ वक्त पाकिस्तान नहीं परंतु बांग्लादेश थी रचायु भारत ने खोखलू करवानु कावत्रो आतंकी संगठन अलकायदा साथे जोड़ायेला बांग्लादेश ना हैंडलरे तेना त्रण सागरितों ने मोकल्या गुजरात सोना ना दागिना ना कारीगर बनी अने त्रण आतंकी छेला 6 महीना थी राजकोट में रहता हता अने जेओ पश्चिम बंगाल ना वतनी छे जो के तेओ आतंकी गतिविधियों ने अंजाम आपे अथवा तो एनो फैलावो करे ते पहला जे एटीएस ना हत्थे चढ़ी गया त्यारे जाणो कोण छे आ त्रण आतंकी अने शुं हतो तेमनो बद इरादो। આતંકીઓના નિશાને છે ગુજરાત, અલકાયદાના મોટા નેટવર્કનો પર્દાફાશ। આતંકી સંગઠન અલકાયદાના 3 પ્યાદા પકડાયા, હથિયાર સહિત કાર્ટીસ પણ જપ્ત। એટીએસે આતંકીઓના મનસૂબા કર્યા નાકામ। गुजरात में फरी एक वक्त आतंकी मॉड्यूल एक्टिव थयुं होवानो सौथी मोटो खुलासो थतानी साथे ज समग्र गुजरात में खळभळाट मची गयो। केटला अने कया कया आतंकीओ पकड़ाया छे तेना पर नजर करिए। अमन मलिक, शुफुर, सैफ नवाज आ त्रणे एज शख्सो छे जेने एटीएसे मोड़ी रात्रे अति महत्वनुं ऑपरेशन हाथ धरी अने घरेथी दबोची लीधा। आ त्रणे आतंकवादीओ राजकोटनी सोनी बजारनी अंदर आतंकी संगठन अलकायदाने मदद करवा माटे सक्रिय हता। आ अंगेनी माहिती गुजरात एटीएसने मळी हती ने आथी ज गत मोड़ी रात्रे ऑपरेशन करी अने 3 आरोपीने गुजरात एटीएसे झड़प्या। आ तमाम आरोपीओ आतंकी संगठन अलकायदा माटे फंडिंग अने स्लीपर सेलने सपोर्ट करवा माटे एक्टिव थया हता। आगामी સમયમાં આ મામલે અતિ ભયાનક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એ જગ્યાએ પહોંચી જ્યાં તેઓની ધરપકડ એટીએસએ કરી। સોની બજારમાં આવેલા જેપી ટાવર પાસે ત્રીજા માળે ગુબિલ મેન્સોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરાઈ જેમાં ચોંકાવનારા ખુલાસા થયા। આતંકી મોડ્યુલનો મોટો ખુલાસો। गुजरात एटीएस नु राजकोट में सफल ऑपरेशन। राजकोट थी अलकायदाना 3 आतंकी पकड़ाया। 3 आतंकी मूल पश्चिम बंगाळना रहेवासी। आतंकी संगठन अलकायदा थी कट्टरपंथी बन्या हता। मेसेजिंग एप यूज करता था, टेलीग्राम अने कन्वर्सेशन। ए टेलीग्राम एने कन्वर्सेशन माध्यम थी घणा बधा रेडिकल लिटरेचर उपसरणीजनक एने साहित्य पण मिल्यो हतो, वीडियो पण मळ्या हता। ओर એને ટેલિગ્રામને માધ્યમથી એને ઓનલાઈન જે છે કઈ રીતે ઓટોમેટિક હથિયાર ચલાવવાની જાણકારી પણ મેળવેલ હતી। શું હતો આતંકીઓનો ઈરાદો? આતંકીઓએ કોને બનાવ્યા નિશાને? આજે અમન જે છે તે ટેલિગ્રામને માધ્યમથી એક મુજમ્મિલ નામના ઓળખ ધરાણ માણસ તે સંપર્કમાં આવ્યો હતો। આ મુજમ્મિલ એમને જિહાદ કરવા માટે ઓર એને હિજરત કરવા માટે પૂછપરછ કરી રહી છે। એક વાતનો ખુલાસો થયો છે કે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદાનો ફેલાવો કરતા હતા। અલકાયદાના નિશાને ગુજરાત, એટીએસએ એક પિસ્ટલ 10 કાર્ટીસ કર્યા જપ્ત। આતંકીઓ મુસ્લિમ યુવકો અને કારીગરોમાં કટ્ટરપંથનું ઝેર ભરતા હતા। ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ। અત્યારે આ રાજકોટમાં આ તંજીમનો પ્રચાર પ્રસાર કરે છે અને અત્યારે બીજાને પણ તંજીમે જોડાવા માટે પ્રેરિત કરે છે ઓર એપ કોઈ પણ કારણોસર એને શું કામ લેવાનું છે પણ એને હથિયારની પણ ખરીદી પણ કરવામાં આવશે એવું અમારે પાસે બાતમી મળી હતી ઓર એને પાસેથી 5 મોબાઈલ મળ્યા છે। એ 5માં ઘણો બધો રેડિકલ મટીરિયલ પણ મળ્યો છે। આ 3 શખ્સ લોકોને શ્કેરવાનું કામ કરતા અને 3 વ્યક્તિઓ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે। ત્યારે હથિયાર સપ્લાય કરનાર કોણ છે એ દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। આતંકીઓની ધરપકડ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ 3 આતંકીઓ ગુજરાતમાં ખૂબ મોટી કામગીરી કરવાના હતા। આ 3 આતંકવાદીઓ
અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા જોડે જોડાયેલા હતા, એમની જોડે સંપર્કમાં હતા અને ખૂબ જ કટ્ટરપંથી વિચારધારા જોડે જોડાયેલા અને રેડિક્લેશનની ખૂબ મોટી કામગીરી તે લોકો દ્વારા ચાલુ હતી. એમની પાસેથી હથિયારથી બરામદ કરવામાં આવેલું છે. આ ત્રણેય આતંકીઓ તો હાલ એટીએસના સકંજામાં છે, પરંતુ તેની સાથે એટીએસે રાજકોટમાંથી 8-10 એવા વ્યક્તિઓની શંકાના આધારે અટકાયત કરી છે, જેમાંથી 2 તો શંકાસ્પદ વ્યક્તિઓમાં સાળા બનેવી છે. આ બંનેની અટકાયતની વાત બહાર આવતાની સાથે જ તેમના પરિવારજનો અને તેમની સાથે કામ કરતા લોકો પણ અચંભામાં મુકાઈ ગયા કે અચાનક આ શું થઈ ગયું. તેવામાં તેમના સાથીદારોનું કહેવું છે કે અમે તો ઘણા વર્ષોથી તેમની સાથે છીએ, પરંતુ ક્યારે તેમના મોઢે આતંકીઓનું નામ કે આતંકી ગતિ વિધિ વિશે સાંભળ્યું નથી. किस वजह से उठा के ले गया ये तो हमको भी नहीं पता है. ठीक है, हमको जहाँ तक मालूम है, ये देखो हम लोग सोनी के साथ जुड़ा हुआ है. ठीक है, एक दो साल तो नहीं, 20-22 साल से यहाँ पे हूँ. ठीक है, लेकिन हमको तो कभी भी ऐसा लगा नहीं जो इंसान गलत है. हमारे यहाँ भाई होता, हमारा भाई ने हमारा साड़ा भाई ना साड़ा ने बेई ने उपाड़ी गया छे, बराबर हमारे मोबाइल में फोटेज छे. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તે ઘર સુધી પણ પહોંચી જ્યાં આ શંકાસ્પદ વ્યક્તિઓ રહેતા હતા. મે 10 સાલ સે યહાં હું, મેરા પતિ 17-18 સાલ હો ગયા, મેરા ભાઈ 8 સાલ સે યહાં પે કામ કે લિયે આયે. ઓર યે જો વો કિસી આતંકી સંગઠન યા એસા કુછ કિસી કે સાથ જુડે હુએ આપકા ક્યા માનના હૈ? નહીં નહીં એસા કુછ અભી બોલો એસા કુછ નહીં એસા કુછ નહીં હૈ. બોલો મેરા